નમસ્કાર મિત્રો, આજે હું તમને જણાવીશ ભુજમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ઇતિહાસ. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે બનાવડાવેલા 6 ઐતિહાસિક મંદિરોમાંનું એક મંદિર એટલે કે સ્વામિનારાયણ મંદિર ભુજ. અહીં ભગવાન નરનારાયણ દેવની પ્રતિમાને સ્વયં ભગવાન સ્વામિનારાયણે પધરાવી હતી. કચ્છના પ્રખર હરિભક્ત ગંગારામભાઈ, સુંદરજીભાઈ તથા અન્ય લોકો 1820ની સાલમાં ગઢડાધામ ગયા હતા, જ્યાં ભગવાન સ્વામિનારાયણ સુપ્રસિદ્ધ ફૂલદોલોત્સવ કરી રહ્યા હતા. આ ઉત્સવ દરમિયાન ભુજના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણને મળ્યા અને તેમને ભુજમાં પણ મંદિરની સ્થાપના કરવા વિનંતી કરી. મહારાજ શ્રી તેમની વિનંતીથી રાજી થયા અને તેમણે વૈષ્ણવનંદ સ્વામીને સંતો સાથે ભુજ પધારી મંદિર બાંધવા આદેશ કર્યો. વૈષ્ણવાનંદ સ્વામી તથા અન્ય સંતો ઈસવીસન 1822માં ભુજ પહોંચ્યા અને મૂળ મંદિરની ડિઝાઇન બનાવી અને એક જ વર્ષમાં મંદિર બનાવી અને 15 મે 1823ના રોજ વૈશાખ સુદ 5 વિક્રમ સંવત 1879ના દિવસે ભગવાન સ્વામિનારાયણ આ મંદિરમાં પોતાના હસ્તે નરનારાયણ દેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને પધરામણી કરાવી. ત્યારબાદ આચાર્ય શ્રી અયોધ્યાનંદ પ્રસાદજી મહારાજે 6 માર્ચ 1867ના રોજ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી હતી. આ ઉપરાંત મંદિરમાં રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, ગણપતિ બાપા અને હનુમાનજીની પણ મૂર્તિઓ પધરાવેલી છે. જો કે 2001ના ભૂકંપમાં મંદિરની ઉત્તર બાજુનો ભાગ કે જેને ભગવાન સ્વામિનારાયણે બનાવડાયો હતો તે નષ્ટ થઈ જતાં આચાર્ય મહારાજ શ્રી સંતો તથા વિશ્વભરના શ્રદ્ધાળુઓની સંમતિથી તમામ મૂર્તિઓને હમીરસર તળાવના કાંઠે બનાવેલા નવા ભવ્ય મંદિરમાં પધરાવવાનો નિર્ણય લેવાયો હતો, જેનું નિર્માણ કાર્ય 2010ની સાલમાં પૂર્ણ થયું હતું. આ મંદિરના મુખ્ય આકર્ષણના કેન્દ્રો ભગવાન સ્વામિનારાયણનું મંદિર અને હરિકૃષ્ણ મંદિર છે. તો મિત્રો, આ માહિતી તમને ચોક્કસથી મદદરૂપ થઈ હશે અને આવી જ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો.